9 जून कोरोना अपडेट। भारत में आज 7240 नवा केस अने 8 दर्दी ना मृत्यु थया छे। सत्तावार आंकड़ाओं पर नजर करिए तो छेल्ला 99 दिवस बाद देश में एक ज दिवस में कोरोना ना 7000 थी वधु केस नोंधाया छे। एटलू ज नहीं, 111 दिवस पछी चेप दर 2% ने वटावी गयो छे। देश में सक्रिय केस वधीने 32498 थई गया छे। केंद्रीय स्वास्थ्य मंत्रालयना जणाव्या अनुसार देश में कोरोना संक्रमितोनी संख्या वधीने 4,31,97,522 थई गई छे, ज्यारे मृतकोनी संख्या वधीने 5,24,723 थई गई छे। ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 3-1 માસથી કોરોનાના કેસો તળિયે બેઠા હતા, તેમાં તાજેતરમાં એકાએક વધી રહેલો આંકડો સામે આવ્યો છે। આજરોજ રાજ્યમાં કોરોનાના 117 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે। રાજ્યના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હતી અને ત્યારબાદ ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં ત્રીજી લહેર શાંત થઈ હતી, પરંતુ હવે આ કેસમાં રોજ પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 117 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 65 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે। ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 20 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે। પોઝિટિવ કેસ અમદાવાદમાં 64, વડોદરામાં 22, ગાંધીનગરમાં 4, રાજકોટમાં 3, સુરતમાં 9, સુરેન્દ્રનગર, વલસાડ, મહેસાણા, અમરેલી જિલ્લામાં 2, જામનગર કોર્પોરેશન, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા અને ભરૂચમાં 1-1 કેસ નોંધાયા છે। 45 દર્દી આજે સાજા થયા છે। 517 એક્ટિવ પોઝિટિવ કેસ છે। રાજ્યમાં અત્યાર સુધી 10,944 દર્દીના મૃત્યુ થયા છે। રાજ્યમાં 12,25,788 લોકો કોરોનાને હરાવ્યો છે। કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં લઈને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકા અને જિલ્લા કક્ષાના આરોગ્ય વિભાગના અધિકારીઓને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે।